ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસું શરૂ. આગામી 48 કલાકમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું બેસી જશે. આણંદ ભાવનગરથી ચોમાસાની શરૂઆત. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની સંભાવના. નર્મદા, આણંદ, ભરૂચ, વડોદરામાં વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપીમાં ભારે વરસાદની આગાહી. રાજ્યમાં મેઘરાજાએ ચડી પોકાર. ચોમાસાના આગમન સાથે જ રાજ્યના અનેક શહેર અને સાથે જ ગામડાઓમાં વરસાદ. ભાવનગરના અલકા ટોકીઝ, નવાપરા, કાછિયાપાડ સહિતના વિસ્તારોમાં વરસાદ. ભાવનગર શહેર અને જિલ્લામાં વાવાઝોડા બાદ આખરે ચોમાસાની સીઝનના શ્રી ગણેશ. ભાવનગરના સિહોર, ગોગા, તળાજા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ. વલ્લભીપુરમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો અને કાળઝાળ ઉકળાટ વચ્ચે વરસાદનું આગમન. કેશોદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક. કેશોદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક. બોટાદના કુંડળ, બેલા, રોજીદ સહિત કાપડિયાળી ખાણી ખામીદાણામાં વરસાદ વરસ્યો. બોટાદના રાણપુર વિસ્તારમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. પોરબંદરના માધવપુર ગીર વિસ્તારમાં વરસાદ, તો મંડેર, કડચ, પાતા, ચિંગરિયામાં વરસાદ. ગીર સોમનાથના તલાલા, ગીર જંગલ અને ગાવા, સુરવા, માધુપુર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો. ગીર સોમનાથના વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર સહિતના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ. અમરેલીના સાવરકુંડલા, મોટા, ભામોદરા, ઠવી, વિરડી સહિતના ગામોમાં વરસાદ. અમરેલીના ખાંભા, ગીડ સહિત ચક્રાવા, બોરાળા, ભણિયા, બાબરાપરામાં વરસાદ વરસ્યો. અમરેલીના બગસરામાં સતત બીજા દિવસે વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર. અમરેલીના વડિયા, મોરવાડા, ખખડ, ખાકરિયામાં વરસાદ વરસ્યો. રાજકોટ, જસદણ સહિત આટકોટ, જીવાપર, પાંચવાડા સહિતના જંગવાડા, ગુદાળામાં વરસાદ વરસ્યો. કાલાવડના બેરાજા, બાંગા, વલસાણા, ખાનકોટડામાં ભારે વરસાદ. તાપી અને આસપાસ જિલ્લાના ડોલવણ, વાલોડ સાથે જ વ્યારા તાલુકામાં મેઘરાજાનું આગમન. અરવલ્લીના માલપુર અને મેઘરજ સહિત સજ્જનપુરા અને ગોવિંદપુર કંપામાં વરસાદ. બનાસકાંઠાના અંબાજીમાં વરસાદથી ચાચર ચોકમાં પાણી ભરાઈ ગયા. ભરૂચના જંબુસર, વાગરા, પાલીજમાં વરસાદ વરસ્યો, ખેડૂતોમાં ખુશીનો માહોલ. અંકલેશ્વર જીઆઈડીસી સહિત તાલુકામાં ધોધમાર વરસાદ. મોડાસા, શામળાજી હાઈવે તેમજ બાજકોટ માર્કેટ આગળ પાણી ભરાઈ ગયા. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વિધિવત ચોમાસું બેસી ગયું હોવાનું નિવેદન આપ્યું. નડિયાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા.
રાજ્યના 111 તાલુકામાં વરસાદ, સૌથી વધારે ગોધરા અને માતરમાં 4 ઇંચ વરસાદ. પંચમહાલના હાલોલ, કાલોલ અને ઉમરેઠમાં 2 ઇંચ, આણંદના સોજિત્રા અને સાવલીમાં પણ 2 ઇંચ વરસાદ. નૈઋત્યના વિધિવત ચોમાસાનું મહારાષ્ટ્રમાં આગમન, મુંબઈના અનેક વિસ્તારોમાં સામાન્યથી અતિભારે વરસાદ. હવામાન વિભાગની આગાહી મુજબ મહારાષ્ટ્રમાં 2 દિવસ વરસાદનું યલો અલર્ટ. મુંબઈ શહેરના અનેક વિસ્તારમાં વરસાદથી રોડ રસ્તા પાણી પાણી થયા. મુંબઈના દરિયામાં 2 બાળકો ડૂબ્યા, પોલીસે દરિયામાંથી ડૂબતા 2 બાળકોને બચાવ્યા. ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશ, હરિયાણાના ગુરુગ્રામ સહિત મેઘતાંડવ વરસાદનું જોવા મળ્યું. હરિયાણાના પંચકુલામાં નદીમાં પૂર આવ્યું, પૂરના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ, કારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું. હરિયાણાના ગુરુગ્રામમાં ભારે વરસાદથી શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા. હરિયાણામાં સતત વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. વરસાદથી દિલ્હી, જયપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 અને નરસિંહપુર ચોકમાં અનેક જગ્યા પર પાણી ભરાયા. હિમાચલ પ્રદેશના કુલ્લુના મણિકર્કમાં ભારે વરસાદ પડતા નદી નાળાઓના જળસ્તરમાં વધારો. શિમલાના રામપુર તાલુકાના સારપરા ગામમાં વાદળ ફાટતા ભારે વરસાદ ખાબક્યો. ખરાબ હવામાન અને વરસાદને કારણે આગામી આદેશ સુધી કેદારનાથ યાત્રા અટકાવવામાં આવી. ઉત્તરાખંડના દહેરાદૂનમાં વરસાદી ઝાપટા પડ્યા, વરસાદથી વાતાવરણમાં ઠંડક. છત્તીસગઢ રાજ્યના વાતાવરણમાં આવ્યો પલટો, રાયપુર શહેરના કેટલાક ભાગોમાં વરસાદ. રાજધાની દિલ્હીમાં ચોમાસાની શરૂઆત, દિલ્હી NCRમાં ભારે પવન સાથે વરસાદ. ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં ધીમી ધારે વરસાદ, ચોમાસાની વિધિવત એન્ટ્રી પહેલા જ વરસાદ શરૂ. આસામના નલબારીમાં પૂરની સ્થિતિની પરિસ્થિતિ વિકટ બની, અવિરત વરસાદને પગલે પાણીનું સ્તર વધ્યું. આસામમાં ધોધમાર વરસાદ, નદીના ધસમસતા પ્રવાહથી આસામના 22થી વધુ જિલ્લા પ્રભાવિત.